एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अमदावाद। नमस्कार दर्शक मित्रों, एस लाइव न्यूज बुलेटिन में आपनु स्वागत छे। जोइए समाचार। मांगरोळ सेवा समिति द्वारा आसपासना विस्तारों में भारे वरसाद में तकलीफ में मुकायेला जरूरियातमंद लोगों ने अनाज तेमज जमवानी व्यवस्थानु खास आयोजन करायू। सौराष्ट्र में भारे वरसाद अत्यारे वरसी रह्यो छे अने खास करीने मांगरोळ, तलाला, जूनागढ़ जेवा विस्तारों में अति भारे वरसाद वरसी रह्यो छे के ज्यां आगळ नदियों में पूर आवी चूक्या छे अने नदियोंना पूरना कारणे आसपासना गामों में पाणी पण घुसी गया छे। घणा नाना गामों एवा पण छे के ज्यां आगळ आ पूरना पाणी पहोंची जता ए संपर्क विहोणा पण बन्या छे। आवा समये ज मांगरोळ सेवा समिति द्वारा एक खास आयोजन करी आवा पूरमां फसायेला तेमज जेओने जमवानी व्यवस्था न थई शकी होय अने तेमने अनाज तेमज जमवानुं पहोंचाडवानुं एक खास आयोजन करवामां आव्युं छे। मांगरोळ सेवा समिति द्वारा मांगरोळ नगरमां भारे वरसादने कारणे जे लोको घर विहोणा बन्या छे अने जेमने जमवानी पण व्यवस्था नथी तेना माटેનું ખાસ આયોજન કર્યું છે। આ પીડાને ધ્યાનમાં લઈને માંગરોળ સેવા સમિતિ, જેમાં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ, વંદે માતમ ગ્રુપ, લાલજીભાઈ મંદિર, રામાયણ સમિતિ અને સહયોગથી ગૌરક્ષક સેના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે માંગરોળમાં ખાસ વેજીટેબલ પુલાવ જે લોકોને જરૂરિયાત હતી તેવાને પીરસવામાં આવ્યો। આ ઉપરાંત ભોજનના દાતા મૂળ માંગરોળના નિવાસી અને હાલ ભાવનગર સ્થિત વીરજીભાઈના બનેવી જયપ્રકાશભાઈ વોરા તરફથી આનું અનુદાન પણ આપવામાં આવ્યું હતું। આ તકે ભાજપના પૂર્વ મંત્રી મનોજભાઈ વિઠલાણી, હાલના પ્રમુખ નિલેશભાઈ સૌમ્ય, બિલ્ડર રાજુભાઈ ચંદાણી, દિનેશભાઈ વાઘેલા, ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી હરીશભાઈ રૂપરેલિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેતનભાઈ નરસાણા, કેશવ ક્રેડિટ સોસાયટીના સુરેશભાઈ સોલંકી અને આ કાર્યના પ્રણેતા એવા પ્રોફેસર ચાહવાલા સાહેબ, વીરજીભાઈ, સુદીપભાઈ ગઢિયા અને ભાવેશભાઈ કોટડિયા દ્વારા માંગરોળ નગરના તમામ વિસ્તારોમાં જે લોકો જરૂરિયાતમંદ છે તેમને બે દિવસ ભોજન પીરસવામાં આવી રહ્યું છે। આ વિતરણ વ્યવસ્થામાં વિકાસભાઈ પરમાર, બ્રિજેશભાઈ ડાભી, પ્રિન્સભાઈ બ્રહ્માણી, દિનેશભાઈ વાઘેલા, વિમલભાઈ સોલંકી, ધર્મેશભાઈ વાઘેલા, સુરેશભાઈ સોલંકી, ભાવેશભાઈ કોટડિયા, સુદીપભાઈ ગઢિયા જોડાયા છે। ભારે વરસાદ પડી રહ્યો છે એની અસર માંગરોળ ખાતે પણ થઈ છે। આજે થોડી વરસાદમાં રાહત છે પણ છેલ્લા 5 દિવસથી માંગરોળમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે માંગરોળ સેવા સમિતિને એવો વિચાર આવ્યો કે જે ઝૂંપડપટ્ટીમાં જે ગરીબ માણસો રહે છે એ લોકોએ જમવાનું શું કર્યું હશે, કારણ કે એ લોકો ચૂલા સળગાવી લાકડા કરગઠિયા ભેગા કરી અને જમવાનું બનાવતા હોય છે। આ વરસાદી વાતાવરણમાં એ લોકોને જમવા માટેનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો એવો વિચાર માંગરોળ સેવા સમિતિને આવતા ગઈકાલે માંગરોળ સેવા સમિતિ દ્વારા રાહત રસોડું ચાલુ કર્યું અને ગઈકાલે ખીચડી અને શાકનું વિતરણ લગભગ 600 પરિવારને કરવામાં આવ્યું, જેમાં ગૌરક્ષક સેનાનો સાથ સહકાર મળ્યો, માંગરોળના નગરજનોનો, ભાજપના પ્રમુખ શ્રી દિનેશભાઈ સોમૈયાનો, હરીશભાઈ રૂપારેલિયાનો, રાજુભાઈનો, ચાવવાલાનો અને માંગરોળ સેવા સમિતિના કાર્યકરોનો સાથ સહકારથી ગઈકાલે રસોડું પૂરું કર્યું। આજે પણ એમ થયું કે આજે પણ હજી રસોડું ચાલુ રાખીએ અને આજે પણ વઘારેલો ભાત ગરીબ વસ્તીમાં વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે। આ સહયોગ બધાના સાથ અને સહકારથી મળેલો છે અને માંગરોળની આ ગરીબ પ્રજાને પોતાનું પેટ ઠરે એવી માંગરોળ સેવા સમિતિની એક નેમ હતી જે આજે પણ પરિપૂર્ણ થાય છે। માંગરોળમાં છેલ્લા 4-5 દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હોય ત્યારે ગરીબ વસ્તીને ધ્યાનમાં રાખીને માંગરોળ સેવા સમિતિ દ્વારા જે આ એક રાહત રસોડાનું આયોજન કરવામાં આવેલ છે
એમાં ગઈકાલે પણ 600 જેટલા પરિવારોને ભોજન આપવામાં આવેલ અને આજે પણ ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ હોય તો આવી સેવાકીય પ્રવૃત્તિને હું માનવ સર ભાજપથી ખૂબ ખૂબ બિરદાવું છું અને આવા કાર્યો કરતા રહે સદાય માટે માંગરોળ માટે એ માટે હું એને એવી અપેક્ષા રાખું છું. આમ માંગરોળમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેમાં જરૂરિયાતમંદ લોકોને જમવાની અને રહેવા માટેની વ્યવસ્થા માંગરોળ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. આ એક ઉમદા કાર્ય પૂર પીડિતોને મદદરૂપ થવાનું કાર્ય સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ હતા સમાચાર. મને આપો રજા. નમસ્કાર.